सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नो बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। વરસાદ બાદ સામે આવી રહ્યા છે કોફનાક દ્રશ્યો। બેટમાં ફેરવાયેલા વરણ ગામમાં વરસાદ બંધ થયા બાદ તંત્ર હજુ સુધી ના પહોંચતા ખેડૂતોમાં રોષ। पालनपुर नगरपालिका प्रमुख तरीके फरी हसमुख भाई पडियार थया बिराजमान। तो विधानसभा की चूंटणी पहला पूर्व मुख्यमंत्री विजयभाई रूपाणीए मां अंबाना चरणों में नमाव्यु शीस। देदर तालुकानी महिलाए पुलिस ने फेंक्यो पड़कार, तेनाज गामा खुले देसी दारूनो वेपार चालतो होवानो कर्यो दावो। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જન્માષ્ટમી પર્વની રંગચંગે ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ડીસામાં પણ મોડી રાત્રે જન્માષ્ટમી પર્વ નિમિત્તે મટકી ફોડી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ડીસામાં જન્માષ્ટમી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। સૌપ્રથમ ભગવાન શ્રી કૃષ્ણની જન્મદિવસ નિમિત્તે આરતી તેમજ રાસ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને બાદમાં મોડી રાત્રે મટકી ફોડી ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત ડીસા શહેરના લાલચાલી વિસ્તારમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। જન્માષ્ટમી પર્વ નિમિત્તે શહેરના લાલચાલી વિસ્તાર ખાતે મહિલાઓ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની આરતી ઉતારવામાં આવી હતી અને બાદમાં લાલચાલી વિસ્તારના યુવકો દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર લાલચાલી વિસ્તાર એકત્ર થઈ મટકી ફોડવામાં આવી હતી। પાણીના છંટકાવ સાથે ખેલૈયાઓ રાસ ગરબે પણ ઝૂમી ઉઠ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં રંગાઈ ગયું હતું। ડીસા શહેરમાં દર વર્ષે ઉજવાતા જન્માષ્ટમી પર્વની આ વર્ષે ડીસાના શ્યામ બંગલોઝ ખાતે પણ દર વર્ષની જેમ સ્થાનિક રહીશો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। શ્યામ બંગલોઝ ખાતે સૌપ્રથમ જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણની આરતી ઉતારવામાં આવી હતી અને બાદમાં સ્થાનિક લોકો ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં રંગાઈ રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વિસ્તારના તમામ લોકો ભગવાન શ્રી કૃષ્ણના રાસ ગરબામાં જોડાયા હતા। બાદમાં શ્યામ બંગલોઝના યુવાનો દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રિના 12ના ટકોરે તમામ યુવાનો એકત્રિત થઈ મટકી ફોડવામાં આવી હતી અને સમગ્ર વાતાવરણ કૃષ્ણ ભક્તિમય બન્યું હતું। જન્માષ્ટમી પર્વ નિમિત્તે ડીસા શહેરના સાંઈ રો હાઉસ ખાતે પણ દર વર્ષની જેમ આ વર્ષે જન્માષ્ટમી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણને ફૂલોથી શણગારવામાં આવ્યા હતા અને મોડી રાત સુધી આ વિસ્તારની મહિલાઓ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના ભક્તિમાં રંગાઈ ભજન કરવામાં આવ્યા હતા, જે બાદ સોસાયટીના યુવકો દ્વારા મોડી રાત્રે ભગવાન શ્રી કૃષ્ણની આરતી ઉતારી મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તમામ યુવાનો એકત્રિત થઈ મટકી ફોડી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી।
डीसा शहर में जन्माष्टमी पर्व निमित्ते विविध सोसायटीओ में उजवायेला जन्माष्टमी पर्व निमित्ते तमाम विस्तारों भगवान श्रीकृष्ण की भक्ति में रंगायो हतो। आज रोज जन्माष्टमी शुभ दिवसे श्रीकृष्ण जन्मोत्सव की उजवणी थई रही है त्यारे देशी गौमाता मां लंपी वायरस नामना रोग थी पीड़ाईने मृत्यु ने भेटी रही है त्यारे ते बीमारी थी मुक्त थईने निरोगी बने अने रोग प्रतिकारक शक्ति वधे तेवा शुभ आशय थी वेद लक्षणा गायो माटे आयुर्वेदिक औषधीय युक्त आश्रय 16,000 થી વધુ લાડુ શ્રી ખેતીશ્વર ગૌસેવા સંગઠન ગ્રુપ ડીસાના 70 થી વધુ ગૌસેવકોના શ્રમદાન થકી લાડુ સંપૂર્ણ સ્વચ્છતા સાથે બનાવી જન્માષ્ટમીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। આ અગાઉ પણ ડીસા શહેરમાં ફરતી ગાયો માટે 5,000 લાડુ એવા બે વખત તેમજ 12,000 લાડુ એક વખત ગાયોને ખવડાવવામાં આવ્યા હતા। શ્રી ખેતીશ્વર ગૌસેવા સંગઠન ગ્રુપ દ્વારા देशी वेद लक्षणा गौमाता माटे आयुर्वेदिक औषधीय युक्त लाडू बनावीने गौशाला में पण मोकलवामां आवी रह्या छे तेवा सेवाकीय अने सराहनीय कार्य माटे गौ भक्तो द्वारा प्रशंसा करवामां आवी रही छे। बनासकांठा जिल्लाना धानेरा तालुकामां पण कृष्ण महोत्सवने लई मटकी फोड़ कार्यक्रमनी साथे विविध जग्याए शोभायात्रानुं आयोजन करवामां आव्युं हतुं अने रात्रे 12 वागे भगवाननो जन्म थता स्थानिकोए भगवानना भक्तिभाव साथे वधामणा कर्या हता। धानेरा खाते पण जन्माष्टमी पर्वने लई विविध जग्याए शोभायात्रा साथे मटकी फोड़ कार्यक्रमनुं आयोजन करायुं हतुं। आ वखते प्रथमवार राष्ट्रीय बजरंग दल द्वारा धानेरा शहेरमां मटकी फोड़ कार्यक्रमनुं आयोजन करायुं हतुं। धानेरा शिवाजी पार्क में आवेला लादुराम ना डेरा खाते थी शोभायात्रा नो प्रस्थान करवामां आव्युं हतुं। ખાતે શોભાયાત્રાની પૂર્ણાહુતિ થઈ હતી। ભગવાન શ્રી કૃષ્ણની એકમાત્ર ઝલક નિહાળવા માટે રહેણાંક વિસ્તારના રહીશો મોટા પ્રમાણમાં આવી પહોંચ્યા હતા। ગરબાના આયોજન સાથે ભગવાન શ્રી કૃષ્ણની આરતી ઉતારવામાં આવી હતી। આ જ રીતે ધાનેરા શહેરમાં આવેલા રાધાકૃષ્ણ મંદિર ખાતેથી પણ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। રાધે કૃષ્ણ મંદિરના મહત્વ નિર્માલનંદ મહારાજની સાથે કૃષ્ણના પોશાકમાં સજ્જ બાળકો રથમાં બિરાજમાન થયા હતા। ધાનેરા શહેરના જાહેર માર્ગો પર ફરેલી શોભાયાત્રા દરમિયાન મટકી ફોડવામાં આવી હતી। યુવકોએ ભારે ઉત્સાહ સાથે મટકી ફોડી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી। ધાનેરા પોલીસના બંદોબસ્ત સાથે નીકળેલી શોભાયાત્રા પરત નિજ મંદિરે આવી પહોંચી હતી। ਆਹ
धानेरा खाते आवेला राधेकृष्ण मंदिर ने गोकुळनी जेम सजावामां आव्युं छे। रात्रिना 12 कलाके भगवानना जन्मने लई शानदार उजवणी करवामां आवी हती। आ प्रसंगे भक्तोए बालकृष्णने हिंडोळा नाखवानो पण लावो लीधो हतो। જન્માષ્ટમીનો તહેવાર એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ। ભારતમાં જન્માષ્ટમી પર્વની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, ત્યારે દિયોદર ખાતે પણ જન્માષ્ટમી પર્વને લઈ શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। દિયોદર ખાતે રાત્રે 12 વાગ્યા ભગવાનનો જન્મ થતાં માહોલ કૃષ્ણમય બની ગયો હતો। દિયોદરમાં મહિલાઓએ ઘરે જ માટીમાંથી બનાવેલી ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા બનાવીને તેને હિંડોળા નાખ્યા હતા અને રાત્રિ દરમિયાન આ મૂર્તિની આસપાસ આખી રાત રાસ રમીને વહેલી સવારના સમયે મૂર્તિનું તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। દિયોદરના ગાયત્રીનગર, નવી બજાર, લક્ષ્મીપુરા સહિત તમામ વિસ્તારોમાં જન્માષ્ટમીનો અલગ જ માહોલ જામેલો જોવા મળ્યો હતો અને અલગ અલગ સ્થળો પર મટકી ફોડના કાર્યક્રમોએ પણ ધૂમ મચાવી હતી। કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં જલારામ મંદિર ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। રાત્રિ દરમિયાન સંગીત સાથે રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, સાથે સાથે મટકી ફોડ કાર્યક્રમમાં પણ રાખવામાં આવ્યો હતો અને મધ્યરાત્રિના 12ના ટકોરે ભગવાનનો જન્મ થતાં ભક્તોએ ઉત્સાહથી જન્મોત્સવની ઉજવણી કરી હતી। ભગવાનના જન્મ બાદ મંદિર ખાતે ઉમટી પડેલા ભક્તોએ ભગવાનના પારણાને હિંડોળા નાખીને ધન્યતા અનુભવી હતી। ભારત દેશની અંદર આજે જન્મ ઉત્સવ થઈ રહ્યો છે, ત્યારે કાંકરેજ તાલુકાના થરા જલારામ મંદિરની અંદર આજે કૃષ્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। જે જલારામ મંદિરની અંદર આજે આપણે દ્રશ્ય જોઈ શકો છો, જે આજે બહોળી સંખ્યાની અંદર ભાવિક ભક્તો દર્શન કરવા ઉમટી રહ્યા છે। આપણી સાથે જોડાયા છે જલારામ મંદિરના ટ્રસ્ટ અચરતલાલ ઠક્કર, એમની સાથે વાત કરી શું કહેશો? આજે જે પ્રકારે આજે કૃષ્ણ મહોત્સવનું આયોજન કરવા દે શું કહેશો? કૃષ્ણ જન્મનું આયોજન ભવ્યથી ભવ્ય રીતે આ થરા જલારામ મંદિરમાં કરવામાં આવ્યું અને જલારામ મંદિરમાં કરવામાં આવ્યું ત્યારે આજે મેઘરાજાએ ખૂબ મહેર કરી અને મેઘરાજા આજે શાંતિ રાખી એટલે ખૂબ સારી રીતે ખૂબ ઉત્સવ જોરદાર થયો। દરેક જગ્યાએ ભાવિક ભક્તોએ ઉત્સવ સારી રીતે કર્યો અને જલારામ બાપાના મંદિરમાં ગમે તે ઉત્સવ હોય બહુ સારી રીતે અને ભવ્યથી ભવ્ય રીતે થાય છે। આજે કૃષ્ણ ભગવાનનો ઉત્સવ ખૂબ સારી રીતે અને ખૂબ સારા માહોલમાં અને સારી પ્રજા અહીંયા આવે જે પ્રકારે આજે કૃષ્ણ ભગવાનનો આજે જન્મ ઉત્સવ થયો છે, આપણી સાથે બહેનો પણ જોડાય છે, આપણે કહેશું શું કહેશો? લાલાને કૃષ્ણ ભગવાનનો આજે જન્મ થયો છે, લાલાને કઈ ભાવથી ભોજન ભાવે છે? માખણ અને મિશ્રી લાલાને બહુ ભાવે
અને બધાએ માખણ અને મિશ્રીનો પ્રસાદ અહીંયા ધરાવ્યો અને પંજરી બરાબર અને હર્ષોલ્લાસથી આનંદથી બધાએ આ ઉત્સવને માણ્યો આનંદથી અને ખૂબ આનંદ કર્યો હાથ ન કરો જે પ્રકારે આજે કૃષ્ણ ભગવાનનો આજે 5,249મો આજે જન્મ ઉત્સવ આનંદ ઘેર ઉજાઈ રહ્યો છે ત્યારે આપ લાલાના પણ આપણે દર્શન કરવાના પ્રયત્ન કરીશું કે જે આજે કૃષ્ણ ભગવાનનો આજે જન્મ ઉત્સવ થઈ રહ્યો છે આપ કે જે લાલાના દર્શન કરવા માટે આજે કેટલીક સમયથી રાહ જોઈ રહ્યા હતા આજે લાલાનો આ જન્મ ઉત્સવ થઈ રહ્યો છે લોક દરેક ભાવિ ભક્તો લાલાના જે પારણું છે તેને દોરી વડે લાલાને હિંચવીને અને લાલાને ઝુલાઈ રહ્યા છે જે પ્રકારે આ જે 5,249મો આજે જન્મ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે હર્ષ ઉલ્લાસથી ઉજવાઈ રહ્યો છે માનસી ચૌહાણ બીકે ન્યૂઝ કાંકરેજ થરાદ ખાતે આવેલા જૂના રામજી મંદિર ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણીના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી આ શોભાયાત્રા થરાદના મોચી બજાર જવાહર ચોક નવા રામદેવ મંદિર થઈને નગરપાલિકા કચેરી પાસે આવેલા બલિયા હનુમાન મંદિરે પહોંચી હતી આ શોભાયાત્રા જ્યાં જ્યાંથી પસાર થઈ ત્યાં ત્યાં રસ્તામાં મટકીફોડ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું થરાદ ખાતે આવેલા નવા રામજી મંદિર ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી અંતર્ગત રાત્રે 12 વાગે ભગવાનનો જન્મ થતાં ભવ્ય ધાર્મિક માહોલ સર્જાયો હતો અને ભક્તો કૃષ્ણ ભક્તિમાં લીન થઈને ઝૂમી ઉઠ્યા હતા ભગવાનને અલગ અલગ નામ સાથે પ્રેમથી ઊંચા અવાજે આવકારતા જન્માષ્ટમીના તહેવાર પર ભક્તિમય માહોલ સર્જાયો હતો આજે દેશભરમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરી લોકોએ શ્રી કૃષ્ણના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારે ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના થરાદની આંબેડકર સોસાયટીના રહીશોએ આજે પણ ગ્રામ્ય સંસ્કૃતિ જાળવી રાખી છે સોસાયટીના લોકોએ જૂની પરંપરા મુજબ 8મી રાત્રે મહિલાઓ ગામના તળાવમાંથી માટી લાવી રાતના 12 વાગે કાનુડાની મૂર્તિ બનાવીને આ મૂર્તિને આભૂષણોથી સજાવી સ્થાપના કરે છે અને આખી રાત આ મૂર્તિ આગળ રાસ ગરબા રમે છે અને ત્યારબાદ બીજા દિવસે સવારે 9ના દિવસે ગામની તમામ મહિલાઓ ગ્રામીણ વિસ્તારના દેશી પહેરવેશ પહેરી દેશી ઢોલના તાલે કાનુડાની આસપાસ ગોળ ગોળ ઢોલના તાલે રમીને હરખભેર જન્માષ્ટમીની ઉજવણી કરતી હોય છે અને આ દ્રશ્યોમાં કૃષ્ણની ભક્તિનો અનેરો માહોલ સર્જાય છે આ વર્ષે પણ આ જ રીતે પરંપરાગત રીતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી જુનાડીસા ગામે હનુમાન મંદિર કુટિયા ખાતે ભગવાન શ્રી કૃષ્ણની જન્મની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે મટકીફોડ કાર્યક્રમ યોજાયો હતો અને ગામના હિન્દુ ધર્મના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નંદકેરા નંદભયો જય કનૈયા લાલકીના નાદથી આખું ગામ ગુંજી ઉઠ્યું હતું બાબર શહેર જલારામ મંદિર ખાતે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જન્માષ્ટમીના પર્વને લઈ બેન્ડના તાલે મટકી ફોડની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ જલારામ મંદિરથી ભગવાનની શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા જલારામ મંદિરથી શ્રીનાથ સોસાયટી આનંદનગર હેપ્પી મોલ ચામુંડા સોસાયટીના રસ્તા પર ફરી હતી અને અલગ અલગ સ્થળો પર ગોવિંદાઓ દ્વારા મટકીઓ ફોડવામાં આવી હતી ડીસાની અનંત ગેલેક્સી સોસાયટીમાં જન્માષ્ટમી નિમિત્તે મટકીફોડ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમગ્ર સોસાયટીના લોકો મટકીફોડ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને આ મટકીફોડ કાર્યક્રમમાં ડીજેના તાલે ભાઈઓ અને બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી સોસાયટીમાં ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી જેમાં મટકીફોડ કાર્યક્રમમાં સમગ્ર સોસાયટીના લોકો એકત્રિત થઈ કૃષ્ણ ભક્તિના રંગમાં રંગાઈ ગરબે ઝૂમી ઉઠ્યા હતા રાત્રે 12 વાગે ભગવાનનો જન્મ થતાં ભક્તોએ શ્રી કૃષ્ણને હિંડોળે ઝૂલાવીને આરતી કરી હતી અને ત્યારબાદ મોડી રાત સુધી રાસ ગરબાની રમઝટ બોલાવી હતી જન્માષ્ટમીના પર્વને લઈ સ્થાનિક રહીશોના નાના બાળકો કૃષ્ણના વેશ પરિધાન કરીને આકર્ષણ જમાવ્યું હતું સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું વરસાદ બાદ સામે આવી રહ્યા છે કોફનાક દ્રશ્યો બેટમાં ફેરવાયેલા વરણ ગામમાં વરસાદ બંધ થયા બાદ તંત્ર હજુ સુધી ના પહોંચતા ખેડૂતોમાં રોષ
पालनपुर नगरपालिकाना प्रमुख तरीके फरी हसमुखभाई पडियार थया बिराजमान। तो विधानसभा की चूंटणी पहला पूर्व मुख्यमंत्री विजयभाई रूपाणीए मां अंबाना चरणों में नमाव्यु शीश। દેદર તાલુકાની મહિલાએ પોલીસને ફેંક્યો પડકાર, તેના જ ગામમાં ખુલે દેશી દારૂનો વેપાર ચાલતો હોવાનો કર્યો દાવો। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। એ મુતાવળા ભાઈ જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા। એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને, હવે વાત સાંભળવા તૈયાર નથી। બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો। એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો। આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે। હવે સમજાયું। સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરાવાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરાવાડના થાંભલા, તેમજ કાંટાળો વાયર અને જાળી। કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી। ડાબી બાજુએ ચોથું ઘર છે સર। કમિશનર સાહેબ નું ઘર ના આગળ રાઈટ માં ટાટા બ્રુસ્કો પ્યુરાશાઇન રૂફિંગ નો કઈક અલગ જ ઠાટ છે, અને ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કઈક VIP વાળી ફીલિંગ। વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત। જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો। આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે। હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર। આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર। સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા। ફોન નંબર 228-772-200। વિરામ બાદ સ્વાગત છે। ડીસા તાલુકામાં વરસાદ બંધ થઈ ચૂક્યો છે અને હવે ભારે વરસાદ બાદ તબાહીના દ્રશ્યો એક પછી એક સામે આવી રહ્યા છે। ડીસામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને પગલે અનેક ગામમાં તબાહી સર્જાય છે, ત્યારે ડીસા તાલુકાના વરણ ગામમાં પણ ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે। આટલું મોટું નુકસાન ખેડૂતોને પહોંચ્યું હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી આ ગામોની મુલાકાત લેવામાં પણ ના આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે તાજેતરમાં ભારે વરસાદ થયો છે અને હવે વરસાદે વિરામ લઈ લીધો છે, પરંતુ તાજેતરમાં થયેલા ભારે વરસાદને પગલે ડીસામાં કેટલાક સ્થળો પર ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે અને વરસાદ બાદ વરસાદથી સર્જાયેલા અવિનાશના દ્રશ્યો પણ ભયંકર છે। છેલ્લા 3 દિવસથી વરસાદ તો રોકાઈ ગયો છે, પરંતુ ડીસા તાલુકાના ગામડાઓમાં આવેલા ખેતરોમાં હજુ સુધી પાણી ઓસર્યા નથી। ડીસા સહિત આજુબાજુના ગામોમાં થયેલા ભારે વરસાદને પગલે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે। વાત કરવામાં આવે વરણ ગામની, તો
વરણ ગામમાં વરસાદને પગલે સતત પાણીનો પ્રવાહ વધતા આખું વરણ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે અને ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ચોમાસું વાવેતર પહેલાં ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને ખાતર ખરીદીને ચોમાસું વાવેતર કર્યું હતું. સારા વળતરની આશાએ ખેડૂતોએ કરેલા વાવેતર બાદ ખેડૂતોને સારા ઉત્પાદનની આશ બંધાઈ હતી, પરંતુ વરસાદે ખેડૂતોની આ તમામ આશ પર પાણી ફેરવી દીધું છે અને અત્યારે વરણગામ સહિત આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ ખેડૂતોનો ચોમાસું પાક એકદમ નિષ્ફળ થવાની કગાર પર પહોંચી ગયો છે. વરણગામમાં વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિથી ખેડૂતો બેહાલ છે, પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા આ વિસ્તારની મુલાકાત લેવામાં ના આવતા અસરગ્રસ્ત ખેડૂતો વહીવટી તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. ગોમની અંદર ને બધાના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે. 5-5 ફૂટ બધાને મગફળીનું વાવેતર છે અને મોટામાં મોટું નુકસાન થયેલું છે અને ખેતરો બહુ ધોવાઈ ગયા છે. આખો 100% અમારે નુકસાન છે. સરકારને એક જ વિનંતી છે કે અમને સહાય આપે. વરણ ગામની અંદર વરસાદ થવાથી 100% પાક નિષ્ફળ ગયેલ છે, તો અમારા ગામની અંદર સર્વે કરી અને સરકારશ્રી સહાય આપવા અમને વિનંતી. અને આજ સુધી તંત્ર કોઈ પણ અમારી સંભાળ લીધી નથી કે સમાચાર લીધા નથી, તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી કે વહેલામાં વહેલા સર્વે કરી અને તમામે તમામ ખેડૂતોને સહાય આપે એવી વિનંતી. શું વાવેતર કર્યું છે? વાવેતર બાજરી મગફળી બધા પાક 100% નિષ્ફળ ગયેલ છે. કેટલું નુકસાન હશે? 100% ખેડૂત ખેતીમાં નુકસાન જ છે. સાહેબ, આપ જોઈ રહ્યા છો છેલ્લા સમયથી અતિવૃષ્ટિના કારણે સાહેબ ખૂબ જ વરસાદ અને આજુબાજુના વિસ્તારોનો જે પાણી છે જે ખાસ કરીને વરણગામ ઉપર થઈને નીકળતું હોય છે એના હિસાબે સાહેબ જમીનનું તો જે પાક જે વાવ્યો છે પાકનું તો નુકસાન થયું જ છે ઓલરેડી, બરાબર. એની હંગાતને હંગાત સાહેબ જમીનનું પણ ધોવાણ થયું છે. મોટા મોટા પાયે ખાડા પડ્યા છે, ખેતીલાયક જમીન રહી નથી. જમીનને નવેસરતની ખેતી કરવી તો સાહેબ કેવી રીતના ખેતી કરવી? અમારી એક જ વિનંતી છે કે સરકારી તંત્ર જે હજુ સુધી આજ સુધી સાહેબ છેલ્લા 4 દિવસથી તો વરસાદ બંધ થઈ ગયો છે, બરાબર, પણ હજુ સુધી સરકારી તંત્ર સાહેબ ઊંઘતું છે. આજના મોટા મોટા રાજનેતાઓ સાહેબ ઊંઘતા છે. સાહેબ હજુ જાગૃત થાય અને જાગીને અહીંયા કંઈક સેવા કરવા માટે કંઈક મદદ આવે સાહેબ, એવી અમે સરકારને નેતાઓને સરકારી અધિકારીઓને અમે વિનંતી કરી છે. અને નહીં આવે તો ટૂંક સમયની અંદર વોર્ડ દ્વારા રાજનેતાઓને અમે ચોક્કસ ગામના આગેવાનો વડીલો યુવાનો ચોક્કસપણે અમને જવાબ આપવા અમે સક્ષમ છીએ. ગ્રામીણ વિસ્તારમાં જ્યારે જ્યારે કુદરતી આપત્તિ આવે છે ત્યારે ગ્રામીણ વિસ્તારના લોકોને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે તે અંગેનું સર્વે કરવાની જવાબદારી જે તે ગામના તલાટીઓની હોય છે, પરંતુ અત્યારે તલાટીઓ પોતાની માંગણીને લઈ હડતાલ પર છે ત્યારે તલાટીઓની આ હડતાળ અંગે સરકાર અને તલાટીઓએ સાથે મળીને સમાધાનનો રસ્તો નીકાળવો જરૂરી બની ગયો છે. કારણ કે આ હડતાલને પગલે અત્યારે સૌથી વધુ મુશ્કેલીઓ ગ્રામીણ લોકોને પડી રહી છે અને આવા કપરા સમયે તે મુશ્કેલીઓ ઘણી વધી જતી હોય છે. તો આ તરફ પાલનપુર શહેરમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા, ત્યારે શહેરના વોર્ડ નંબર 2 કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં પણ વરસાદી પાણી ફરી વળતા કોટ તૂટી જવાની ઘટના સામે આવી હતી, જેને લઈને ભોગ બનનાર પરિવાર સાથે સ્થાનિકો આજે પાલનપુર નગરપાલિકા કચેરીએ દોડી આવ્યા હતા, જ્યાં પાલિકા પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી. પાલનપુરના કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં વરસાદી પાણી સહિત ગટરનું ગંદી પાણી ભરાતું હોવાની રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે હમણાં પડેલા વરસાદને પગલે સમીરભાઈ પઢિયારના પ્લોટ પર તે કરવામાં આવેલો કોટ તૂટી જતા તેમને 1,00,000 રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે નુકસાન વળતર અને ગંદા પાણીના નિકાલની માંગ સાથે સ્થાનિકોએ પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી, જેમાં વોટની ભીખ માંગવા આવતા નગરસેવકો જોવા પણ આવ્યા નહોતા. ત્યારે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કરવાની સ્થાનિકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમારે કોલેજ ગામમાં 7 વર્ષથી અમારા ઘરના પાછળ પાણી ભરાય પણ કોઈ નિકાલ કોઈ લાવતું નહીં. બધા વોટ માંગવા આવે છે પણ કોઈ પછી પાછળથી જોવા બી આવતું નથી. અત્યારે અમારા મિલકતને બી બહુ નુકસાન થયું. પાછળ કોટ જરાશય થઈ ગયો, ઘરમાં પાણી પેસી ગયું પણ 3-4 દિવસથી કોઈ જોવા આવ્યું નથી. આખી સોસાયટીમાં અમે બધા જાતે સફાઈ કરીએ, 10 મિનિટ માટે 2 માણસો આવ્યા હતા એ બી જતા રહ્યા. અમારા પ્લોટમાં બી અમે જાતે સફાઈ કરી, પાછળ એકલી માખીઓ થઈ ગઈ પાણીનું. હજી તો એવું ને એવું ભરેલું પડ્યું છે, થોડું બી વરસાદ આવે તો પાછું પાણી ચાલુ થઈ જાય છે અને મારા ઘરમાં સીધું આવી જાય છે ઓસરીમાંથી. એનો કોઈ આજે અમે આબા સાના માટે જ આવ્યા છીએ, આ બધું કહેવા માટે કે આનો નિકાલ લાવો, અમારા મિલકતની ભરપાઈ કરી આપો. નિકાલ નહીં થાય તો બી વોટિંગ વોટ બધું ભૂલી જવાનું, એ કેનલમાં અહીંયા લેવા આવવાનું કોલેજ કમ્પાઉન્ડમાં અમારી ગળીમાં.
રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં પોખરણ નજીક આવેલા રામદેવરા ખાતે બિરાજમાન બાબા રામદેવના ભક્તો જેટલા રાજસ્થાનમાં છે તેટલા જ ભક્તો અને તેટલી જ આસ્થા ગુજરાતમાં પણ જોવા મળે છે. રામદેવરાથી હજારો કિલોમીટર દૂર સુધી રણુજાના રાજા બાબા રામદેવ પ્રત્યે લોકો આસ્થા ધરાવે છે અને આ આસ્થા એટલી છે કે લોકો હજારો કિલોમીટરની કઠિન પદયાત્રા કરીને રણુજા પહોંચે. શ્રાવણ માસથી ગુજરાતના ખૂણે ખૂણેથી રણુજા જવા માટે પદયાત્રીઓ પ્રસ્થાન કરતા હોય છે. ત્યારે આ પદયાત્રીઓ માટે ગુજરાતમાં અલગ અલગ સેવા કેમ્પ પણ યોજાય છે અને આ સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે આરામ ભોજન સહિતની અનેક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવે છે. ત્યારે ડીસા તાલુકાના ઢુવા ગામમાં પણ દૂર દૂરથી રણુજાની પદયાત્રાએ જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઢુવા ગામમાં બજરંગ બલીના મંદિર નજીક શ્રાવણ સુદ એકમથી આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં અહીં પદયાત્રીઓની સેવા કરવામાં આવી રહી છે. આ સેવા કેમ્પના આયોજકો પણ બાબા રામદેવ પીરની પદયાત્રા પર જતા પદયાત્રીઓની સેવા કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. અમે છેલ્લા 10 વર્ષથી અહીંયા ઢુવા વિડેંચિયા પરિવાર થકી આ સેવાનું કેમ્પ ચાલુ કરેલો અને શરૂઆત 5-10 માણસો અહીંયા રોકાઈ શકે શ્રદ્ધાળુ એવી કરેલી એટલે બાબાની કૃપાથી આજે અહીંયા 200 માણસો આવે તોય અમારે અગવડતા પડે એવું નથી. કેમ કે આ જે શેડ બનાવેલો છે પત્રનો અને અહીંયા રોકાવા માટે નાહવા ધોવાની જમવાની બધી વ્યવસ્થા કરેલી છે. જે શ્રદ્ધાળુઓ ચાલતા આવતા હોય પગપાળા એ લોકો ત્યાં ગઢ અને સાંભળી પણ આગળ કેમ્પો છે ત્યાં આવે એટલે એ લોકો અમને બધા એકબીજાના મોબાઈલ નંબર આપેલા છે એટલે કે આટલા માણસોનો સંઘ આવે છે તમે તૈયારીમાં રહેજો એટલે સાંભળીવાળા અમને ફોન કરી દે. સાંભળીથી અહીંયા આવતા લોકોને 1 કલાક જેવો સમય લાગે એટલે 1 કલાક પહેલાં અમારે અહીંયા ફોન આવી જાય મોબાઈલ નંબર એ લોકો ફોન કરે એટલે અમારા અહીંયા બધી જેટલા માણસો એ પ્રમાણે અહીંયા અમે એની સગવડ કરી દઈએ છીએ. અને શરૂઆત એવી હતી કે અમારા મનમાં કે આ 2-5 માણસો આવે છે એટલે અમે આ લોકોની નાની મોટી સેવા કરીએ, પરંતુ પગપાળા ઘસારો જ્યારે આ પાકો રૂડ થયો એના પછી ખૂબ જ અહીંયા થયો છે અને 200-300-300નો ટોળા સંઘો આવે છે એટલે અમારે અગવડતા નહીં પડતી. કારણ કે અહીંયા બાજુમાં મારા ભાઈને મોટો 400 માણસો સમાવેશ થાય એવો જોડે જે તબેલો છે એ તબેલામાં જો રાતે રોકાવાનું હોય તો એ તબેલામાં અમે પણ સગવડ કરીએ છીએ અને જમવાની પણ અહીંયા સારી સગવડ છે. અહીંયા ટોકું પાણીનું બનાવેલું છે અને આ કંઈ વિડેંચિયા પરિવાર એકલું નથી કરતું, અહીંયા બાજુમાં રસાણા છે ત્યાંથી પણ લોકફાળો આવે છે, કોઈ જોડે ઉઘરાવાનું નહીં, સ્વેચ્છાએ લોકો આપે જ છે. ડીસાના માળીઓનો પણ અહીંયા સહયોગ મળે છે, એ લોકો તમામ સગવડો પૂરી પાડે છે. મેડિકલવાળા પણ અહીંયા કોઈ દવાઓ એવું બધું પોકારતા હોય છે. અહીંયા સાંભળી છે, સાંભળીવાળા લોકો પણ અહીંયા ખૂબ સહયોગ આપે છે અને સેવા કરવા માટે જે યુવાની આવો અમારી જોડે ટીમ છે 20 જણની ટીમ, એ 20 જણની ટીમે 10-10 જણાના 2 પિરિયડ બનાવેલા છે એટલે દિવસે 10 જણા. આમ તો દિવસે તો અહીંયા 200-300 માણસો બેઠા જ હોય છે, પરંતુ 10 જણા એવા નિયમ કરેલા છે કે જે દિવસે ગમે તેટલા શ્રદ્ધાળુ આવે એમની સેવા કરવાની અને જે આ નાસ્તાની એ સગવડ છે એ કંઈ કોઈને ઉમેરવું પડતું નથી. અહીંયા તો કોઈ આપી જાય છે કોઈને ખબર નથી કોણ આપે છે એવું, અહીંયા ઢગલાબંધ આવે છે અને લોકો સેવા કરે છે. એટલે અમારું તો માનવું છે કે આદર્યું કામ કોઈ અધૂરું રહેતું નથી અને જો આદરો તો પરમાત્મા તમને પૂરો સહયોગ આપે છે. એટલે હું ઢુવા ગામ વતી અને ડીસા તાલુકા ભાજપ વતી આ સર્વેને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જે સેવાનું કાર્ય છે એ અવિરત ચાલુ રહે અને આ સેવા થકી આપણને જાણવા મળે, આપણી સંસ્કૃતિ સચવાઈ રહે અને શ્રદ્ધાળુઓ પણ હવે એ લોકોને નક્કી થઈ ગયું હશે કે ઢુવા વિડેંચિયા પરિવારનો એક મોટો કેમ્પ છે ત્યાં આપણે જઈ અને વિશ્રામ કરીશું. એટલે મારી નમ્ર અરજ છે દરેકને કે આ સેવામાં દરેક લાભ લેજો. અહીંયા કોઈ કોઈની પાસેથી કંઈ ઉઘરાવાનું નથી, પરંતુ આજુબાજુ જે આ મારો મેસેજ પોકે એ લોકો બધા અહીંયા આવીને સહયોગ આપજો અને શ્રદ્ધાળુઓ માટે આપણે જે કહેશો એ પ્રમાણે આપણે અહીંયા શ્રદ્ધાળુ કહે એવી રીતે આપણે સગવડ પૂરી પાડશું. અસ્તુ. ઢુવા ગામની પૂર્વ દિશામાં જે હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે અને તેઓ પાકો રોડ ડીસાથી સામઢી તરફ અને મહેસાણાને પણ જોડતો રોડ છે અને ખૂબ પગપાળા યાત્રિકો અહીં ચાલતા આવે છે અને યથાશક્તિ પ્રમાણે અમે પણ અમારી યથાશક્તિ પ્રમાણે એમની સેવા કરીએ છીએ. ધન છે એ લોકો પગપાળા ચાલી પરમાત્માએ એમની શક્તિ આપેલી છે અને પગપાળા 500-500 કિલોમીટરથી એ લોકો ચાલીને આવે છે તો ભગવાન એમને શક્તિ આપે, ભક્તિ આપે અને એમનું જીવન ધન્ય બનાવે.
ડુવા ખાતે રાણુજાના પદયાત્રીઓ માટે શરૂ કરવામાં આવેલા આ સેવા કેમ્પમાં અત્યારે મોટી સંખ્યામાં રાણુજા જતા પદયાત્રીઓ આવી રહ્યા છે. દિવસ દરમિયાન 500 કરતાં પણ વધારે પદયાત્રીઓ આ સેવા કેમ્પનો લાભ લઈ રહ્યા છે. અમદાવાદથી શ્રાવણ સુદ એકમના રાણુજા પદયાત્રાએ નીકળેલા પરેશભાઈ નામના પદયાત્રી વર્ષોથી આ સેવા કેમ્પ પર સેવાનો લાભ લઈ રહ્યા છે. અહીં આવતા પદયાત્રીઓ પણ આ સેવા કેમ્પની સેવાને બિરદાવી રહ્યા છે. હું શ્રાવણ મહિનાની એકમના દિવસે અમદાવાદથી સાબરમતીથી ચાલું છું. હું રામદેવજીની સાથે નિશાન લઈને ચાલું છું, એક જ આવું છું. સંઘવાળા પગપાળાની સાથે હું ચાલતો નથી, હું એક જ ચાલું છું. બાબો ડગલે ને ડગલે મારી જોડે પોતાનો ઘોડો લઈને મારી આગળ આગળ ચાલતો હોય છે. મને એક સેકન્ડ માટે પણ કોઈ વસ્તુની ખાવાની પીવાની ઊંઘવાની કોઈ પણ વ્યવસ્થામાં એ વિલંબ કરતો નથી. ટાઈમે ટાઈમે જે પણ જરૂર છે એ મારી પાસે હાજર કરી દે છે. રામદેવજી પીર મહારાજ એટલા દયાળુ એટલા કૃપાળુ હિન્દુઓ પીર જે આજે ગુજરાતની ધરા ઉપર જે મારવાડની ધરા ઉપર જે હાજર થઈને બેઠ્યા છે, જે દ્વારિકાધીશનો રાજા કહેવાય એ આટલા દૂર આવીને જો આ ધરા પર આવીને બેઠ્યા હોય છે તો શ્રદ્ધાળુઓએ વધારે અતિશય શ્રદ્ધા પેદા કરી અને માણસોએ નાનપણથી લઈને બચપણથી લઈને મોટા સુધી જે બી કાર્ય ખોટા કર્યા હોય ત્યાં અહીંયાથી એના કાર્ય પરિપૂર્ણ ખરાબ હોય એ નષ્ટ થઈ જાય છે અને પોતાનું જીવન ધન્ય કરી નાખે છે. આ બાબા રામદેવ પીર ક્યારેય તમે જો એનો હાથ કરશો તો એ તમારું બાવડું પકડી લેશે, ક્યારેય તમને કોઈ અણઘટના ઘટવા નહીં દે અને તમારા જીવનની અંદર ધન્યતા ધન્યતા લાવી દેશે. તમારી પેઢીઓની અંદર ક્યારેય પણ અશાંતિ નહીં આવે, શાંતિ 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 થશે. એટલે જીવનની અંદર જ્યારે જ્યારે આ બેઠ્યા છે રસ્તાઓની અંદર પરમાત્મા આવ્યો છે, કેમ્પો લગાવીને બેઠ્યા છે, જે સેવા કરવા માટે બેઠ્યા છે એ લોકોને જે પરમાત્માએ કૃપા આપી છે એમને સેવાનું આપ્યું છે, તો હું એટલું જ કહું છું કે સેવાનું સ્મરણ, જીવન તરવું હોય તો સેવાનું સ્મરણ છે. આ લોકો સેવા કરી રહ્યા છે સ્મરણ કરી રહ્યા છે અને પરમાત્મા પોતે પણ એમને સહાય કરી રહ્યા છે અને એમની સહાયથી જ આ કામ ચાલી રહ્યું છે. અને રાત દિવસ વરસાદ હોય તાપ હોય તડકો હોય તો પણ આ લોકો ધન્યતાથી સેવા આપે છે. એ લોકોને જરા પણ એમને એવું થતું નથી કે પ્રવાસી અડધી રાતે આવ્યો છે તો પણ કે એના માટે હાજર 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 રહે છે. બોલો રામદેવ પીર મહારાજ કી છે. જયંતિભાઈ બારોટ અમારો પ્રમુખ છે મહેસાણામાં અને હું 9 વર્ષથી આવું છું. ક્લેમ્પો બધા સારા છે, સુવિધા સારી છે, નાવા ધોવાની ખાવા પીવાની ઊંઘવા પથારવાની બિંદાસથી અમારી ખૂબ સેવા કરે છે. રામોપીર ભગવાન દયારૂ છે અને રામોપીર ભગવાન જે સેવા કરે છે એમને ભર્યો ભંડાર રખાવજે. અને તેવું મારી ઈચ્છા એવી છે કે જેટલા પગપાળા યાત્રા ચાલે છે એ સાચા ધર્મથી આવજો અને સાચા ધર્મથી જાજો. હું દેવી પૂજક છું. હો જય બાબારી, જય રામોપીર ભગવાન. સામડી રાણાજી મોટાવાસ અને નાઠાણીવાસના યુવાનોએ આજથી 10 વર્ષ પહેલાં જ્યાં વિસ્તારમાં રાણુજા જતા પદયાત્રીઓ માટે વિસા મૂકી જમવાની સગવડ નહોતી તેવા સમયે આ ત્રણેય ગામના સેવાભાવી યુવાનોએ વડીલોની પ્રેરણાથી સામડી ચોકડી ઉપર વાંસ બાંધી ત્યાં ટેન્ટ ઊભો કરી પદયાત્રીઓને વિસામો તેમજ પાણીની સગવડ પૂરી પાડવાનું ચાલુ કર્યું હતું. જ્યાં સમય જતાં આ જગ્યાએ ખૂબ જ મોટો ખાડો હતો ત્યાં માટીનું પુરાણ કરાવી ત્યાં પતરાનો મોટો શેડ બનાવી પદયાત્રીઓ માટે વિસામો તેમજ તેમને જમવાની સુવિધા ચાલુ કરવામાં આવી હતી અને અહીંથી પસાર થતા પદયાત્રીઓની સેવામાં યુવાનો ખડે પગે ઊભા રહે છે. અત્યારે અહીં પદયાત્રીઓ માટે નાહવાની સુવાની અને જમવાની સેવા ચાલુ કરાઈ છે. પદયાત્રીઓને હાલમાં શીરો શાક દાળ ભાત ખીચડી કઢી દૂધ છાશ પીરસી સેવાભાવી યુવાનો પરિવારની માફક પ્રેમથી જમાડી રહ્યા છે. આ સેવા કેમ્પની ખાસ વિશેષતા એ છે કે જે દિવસથી કેમ્પ ચાલુ કર્યો ત્યારથી કોઈ ફંડ ફાળાની જરૂર પડી નથી અને ચમત્કારિક રીતે સેવા કેમ્પમાં કોઈ વસ્તુ પણ ખૂટી નથી. અહીં લોકો સામેથી આવીને સેવા કેમ્પ માટેની ચીજવસ્તુઓ સ્વેચ્છાએ આપી રહ્યા છે. બરાબર. અને અમે લગભગ 22-23 વર્ષથી અમે રણુદા પદયાત્રા કાઢીએ છીએ. બરાબર. અને સામઠી ગામના જે અમારા મિત્ર ખરા એ મિત્રના હિસાબથી અમારે અહીંયા રોકાવું પડે છે, નહીંતર અમે વહેલા આવી ગયા હતા તો અમે અહીંયા રોકાયા છીએ. સાહેબ, અહીંયા તો એકદમ ખાડો હતો, આ માતાજીનું એક મંદિર હતું અને ત્યાં અમે ઓહળાના અને પતરણ ટાટ પતરી લાવી અને અહીંયા ચાલુ કરી તો એને લગભગ 10 વર્ષ થયા અને આ રોમાપીરના પ્રતાપના માથાના પ્રતાપથી આજે આ 8 વર્ષ ઊભું થયું છે અને મોટેડા સેવા કરે છે બહુ અને અમારે તો ખાલી સહકાર.
કામ છે બધા મોઢિયાળાનું કામ કરવાનું, અને ભગવાન હેડાડે છે, રોમો પીર માતાજી આ બધું સુખ શાંતિ હેડાડે છે, અને હજુ અમારે તો વધારે હેડાડે એમાં મિરાજી છે, હજુ યાત્રાળુ વધારે આવે એમાં મિરાજી. 1993 અંદર પદયાત્રી ચાલતો ગયો હતો, બરાબર 10 વર્ષ હું સળંગ ચાલતો ગયો, તે વખતે કોઈ રસ્તામાં કોઈ કેમ્પ નહોતો. સમગ્ર ગુજરાતમાં લંપી વાયરસ અત્યારે હાહાકાર મચાવી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વાયરસને લઈ ગૌ માતાના ટપોટપ મોત થઈ રહ્યા છે, ત્યારે આ ભયાનક વાયરસને લઈ કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે કૃષ્ણ ગૌશાળા દ્વારા જન્માષ્ટમી પ્રસંગે લંપીગ્રસ્ત ગાયો માટે આયુર્વેદિક લાડુ બનાવીને ગાયોને ખવડાવવામાં આવ્યા હતા. લંપી વાયરસથી હજારો ગૌ માતા મૃત્યુ પામે છે. એમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં લંપી વાયરસથી ગૌ માતાનો મૃત્યુનો આંકડો વધુ જોવા મળે છે, ત્યારે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં આવેલ શ્રીકૃષ્ણ ગૌશાળામાં 50થી વધુ ગાયોને લંપી વાયરસ થયેલ હોવાથી આજે થરા નગરની ધર્મપ્રેમી બહેનો શ્રીકૃષ્ણ ગૌશાળામાં આવી હળદરના લાડુ બનાવી ગૌશાળામાં ગાયોને ખવડાવે, જેથી કરીને ગાયોમાં જે લંપી વાયરસને જડમૂળથી નાબૂદ કરી ગાયોને બચાવી શકાય એ માટે અનોખું આયોજન કરવામાં આવેલ, જેમાં થરા શ્રીકૃષ્ણ ગૌશાળામાં લાલાભાઈ ઠક્કર, વિજયભાઈ સોની તેમજ અન્ય ગૌપ્રેમી તેમજ ગૌરક્ષકો સેવા આપી રહ્યા છે. અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના દ્વારા સમરસતા કાવડ યાત્રાનું આયોજન કરાયું છે, જે સમરસતા કાવડ યાત્રાને આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ પ્રસ્થાન કરાવ્યું હતું. પાલનપુર સર્કિટ હાઉસથી આજે નીકળેલી સમરસતા કાવડ યાત્રા હરિદ્વાર અને ઋષિકેશ જશે, જ્યાં હરકી પોડીથી ગંગાજળ લાવવામાં આવશે અને આગામી 27 તારીખે ગંગાજળથી 182 વિધાનસભા ક્ષેત્રમાં અભિષેક કરી સમરસતાનો સંદેશ આપવામાં આવશે. આ પ્રસંગે સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રેરિત હિન્દુ ધર્મ સેના સાથે આજે સમગ્ર દેશમાં એક પ્રથમ પ્રયાસ થઈ રહ્યો છે સમરસતા કાવડ યાત્રાનો. સમગ્ર ગુજરાતમાંથી આજે સમરસતા કાવડ યાત્રા સંતોના નેતૃત્વમાં અને માર્ગદર્શન હેઠળ હરિદ્વાર અને ઋષિકેશ જવા રવાના થાય છે. હરિદ્વારથી હરકી પૌડીથી ગંગાજળ લાવી અને 27 તારીખ શ્રાવણ માસની અમાવાસ્યા છેલ્લા દિવસે ગુજરાતના 182 વિધાનસભા ક્ષેત્રો અને બનાસકાંઠાના 9 વિધાનસભા ક્ષેત્રોમાં અભિષેક કરવામાં આવશે, અને આ અભિષેક દ્વારા સમરસતાનો સંદેશ સમગ્ર સમાજમાં આપવામાં આવશે. ભારત માતા કી જય. ડીસા તાલુકાના આસેડા ગામે પડેલા ભારે વરસાદને પગલે ગામમાં આવેલું તળાવ ઓવરફ્લો થયું હતું, જેના કારણે ગામમાં આવેલા અનેક મકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા અને 10થી વધુ પરિવારોને ગામ લોકો દ્વારા રેસ્ક્યુ કરી બહાર નીકાળવામાં આવ્યા હતા. વરસાદ બંધ થઈ ગયા બાદ આજે પણ વરસાદી પાણી મકાનોમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેને લઈ પંચાયત દ્વારા આજથી વરસાદી પાણીના કારણે થયેલા નુકસાનના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. થરાદ તાલુકાના નાગલા ગામમાં જ્યારે જ્યારે ભારે વરસાદ થાય છે ત્યારે આ ગામમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય છે. થરાદ તાલુકામાંથી નર્મદાની મુખ્ય કેનાલની બાજુમાં આવેલા નાગલા, દોડ ગામ અને ખાનપુરા ગામની આજ પરિસ્થિતિ છે, અને અહીં ભરાઈ જતા પાણી હોળીનો તહેવાર આવે ત્યાં સુધી ભરાયેલા રહેતા હોય છે, અને લાંબા સમય સુધી આ પાણી ના ઓસરતા આ પાણી દુર્ગંધ મારતા હોય છે અને લોકોને આવી પરિસ્થિતિમાં રહેવું પડે છે. ત્યારે એકવાર ફરી નાગલા ગામમાં ભારે વરસાદને પગલે પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી છે. નાગલા ગામમાં પાણી ભરાઈ જવાની ઘટનાને પગલે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલે આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને નાગલા ગામના કેટલાક પરિવારોના ઘર જે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા તેવા પરિવારોને ઊંચાણવાળા વિસ્તારોમાં ખસેડ્યા હતા. અમે રિચાર્જ ડુબીરો પણ કર્યા, જેમાં સફળતા મળી નથી, પણ જે કંઈ કરવું પડે હવે, અત્યારે તો સમાન વરસાદથી પણ જ્યારે આ પરિસ્થિતિ સર્જાય છે ત્યારે ફ્લડ નથી, પણ જે અહીં વરસાદ પડ્યું અને સ્થાનિક વરસાદને લીધે જ આ પાણી ભરાણું છે, ત્યારે આના નિકાલ માટે સરકાર તાત્કાલિક પગલાં લેશે અને મેં રજૂઆત કરી છે. એમાં કોઈ શંકા નહીં, સ્થાનિકને બધા મિત્રોને આશ્વાસન આપું કે મિત્રો જ્યારે કુદરત રૂઠે ત્યારે એના સામે આપણે કશું કરી શકતા નથી, પણ સરકાર તમારી પડખે છે,
અમે તમારી સાથે છીએ અને જ્યારે કોઈ પણ મુશ્કેલી આવે ભૂતકાળમાં સરકાર પાસે અપેક્ષાઓ અંતર રાખતા અત્યારે એટલે રાખવી પડે છે કે આપણે જાતે નિકાલ કરી શકો એમ નથી. ત્યારે જે કંઈ આ પરિસ્થિતિ થઈ છે એનું સરકાર સત્વરે નિરાકરણ કરશે એમાં મિત્રો કોઈ શંકા નહીં. તંત્રી અને વહીવટી તંત્ર પણ આ હકીકતથી સંપૂર્ણપણે વાકેફ છે. એટલે બધા હિંમત રાખીને જે રીતે કામ કરો છો, ગામમાં સહયોગ આપો છો, ગામ લોકોની ચિંતા કરો છો, બધાની મિત્રો ગરીબમાં ગરીબ વ્યક્તિની પણ જેમ ઘણા ઘર તો નીચાણમાં પાણીમાં એમને તમે શિફ્ટ કરીને કોઈને શાળામાં મૂક્યા છે, કોઈ વોચાણવાળા ભાગમાં મૂક્યા છે, કોઈ અંગણવાડીમાં બેઠા છે, તો એ લોકોને પણ હજુ કંઈ આવે તો મિત્રો વ્યવસ્થા કરવાની પણ આપણી ફરજ અને જવાબદારી છે. પંચાયતના સરપંચશ્રી, ગામના આગેવાનો, ભાઈ શ્રી અંધાભાઈ, ભાઈ જીવરાજભાઈ, બધા જ લોકો ભેગા થઈને જે રીતે કામ કરે છે બધાને ધન્યવાદ અભિનંદન આપું છું. ડીસા તાલુકામાં એક બાળક આજકાલ સોશિયલ મીડિયામાં સેન્સેશન બની રહ્યો છે. જી હા, નિર્મળ દેસાઈ નામનો આ બાળક કદમાં તો એકદમ નાનો છે, પરંતુ જ્યારે તે બોલવાની શરૂઆત કરે છે ત્યારે સૌ કોઈ તેની પ્રતિભાથી પ્રભાવિત થઈ જાય છે. આ બાળકની પ્રતિભાની વાત કરવામાં આવે તો નિર્મળ નામનો બાળક જ્યારે જ્યારે સોશિયલ મીડિયામાં પોતાની પોસ્ટ મૂકે છે ત્યારે તે છવાઈ જાય છે અને તેની પોસ્ટ પણ હંમેશા વર્તમાન સમયને લગતી સમસ્યા હોય છે. તાજેતરમાં નિર્મળ દ્વારા જે પોસ્ટ મૂકવામાં આવી છે તે પોસ્ટ તલાટીઓની હડતાળને લઈ મૂકવામાં આવી છે. પોસ્ટમાં જે વિડીયો બનાવવામાં આવ્યો છે તે વિડીયોમાં નિર્મળ તલાટીના મહત્ત્વને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તલાટી ગ્રામીણ કક્ષાએ કેટલા મહત્ત્વના કામો કરે છે તે પણ સમજાવી રહ્યો છે અને સરકાર દ્વારા તલાટીઓની માંગણીઓ તાત્કાલિક સંતોષવામાં આવે તેવી રજૂઆત કરી રહ્યો છે. તો આવો સાંભળીએ નિર્મળની છટાથી તલાટીઓની રજૂઆત. નમસ્કાર મિત્રો, તારીખ 2 થી તલાટી કમ મંત્રીઓની હડતાલ ચાલુ છે, તેને આજે 18 દિવસ થઈ ચૂક્યા છે, પરંતુ સરકારે કોઈ પણ તલાટીઓ કમ મંત્રીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવ્યું નથી મિત્રો. તેના કારણે ગામડાઓમાં જન્મથી લઈને મરણ સુધી ગામડાના લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે, જેથી સરકારને અમારી નમ્ર વિનંતી કે તલાટી કમ મંત્રીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવે. મિત્રો, ગામડા લેવલે તલાટીની ખૂબ જ જરૂર છે. ગામડાના ગમે તે કામમાં તલાટીની સહી જરૂર હોય છે. મિત્રો, ગામ લેવલે પૂર આવ્યું હોય અથવા કુદરતી આપત્તિ આવી હોય તો તલાટી કમ મંત્રીની કામગીરી ખૂબ જ મહત્વની છે. મિત્રો, પંચાયતના વહીવટી કામ સિવાય પણ કેટકેટલી સરકારી યોજનાઓ, કેટકેટલી સરકારી કાર્યક્રમોને તલાટી કમ મંત્રી જ સફળ બનાવતા હોય છે. મિત્રો, પ્રધાનમંત્રી અથવા મુખ્યમંત્રીનો કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે ગામડાઓમાંથી એસટી બસ ભરી ભરીને લોકોને લઈ જઈ કાર્યક્રમને સફળ બનાવનાર કોઈ વ્યક્તિ હોય તો તે તલાટી કમ મંત્રી જ છે. ગરીબ કલ્યાણ મેળો અથવા ગામડા લેવલે કોઈ પણ સરકારી કામ હોય તો તે તલાટી કમ મંત્રી જ સફળ બનાવે છે. મિત્રો, હડતાલને આજે 18 દિવસ થઈ ચૂક્યા છે તો પણ સરકાર તલાટી કમ મંત્રીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકી નથી. આ દુર્ભાગ્યની વાત છે. મને આશા છે કે આ સંવેદનશીલ સરકાર જલ્દીથી તલાટીઓના પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવશે. મિત્રો, ગામડા લેવલે તલાટીની ખૂબ જ જરૂર છે. ગામડાના ગમે તે કામમાં તલાટીની સહી જરૂર હોય છે. મિત્રો, ગામ લેવલે પૂર આવ્યું હોય અથવા કુદરતી આપત્તિ આવી હોય તો તલાટી કમ મંત્રીની કામગીરી ખૂબ જ મહત્ત્વની છે. મિત્રો, પંચાયતના વહીવટી કામ સિવાય પણ કેટકેટલી સરકારી યોજનાઓ, કેટકેટલી સરકારી કાર્યક્રમોને તલાટી કમ મંત્રી જ સફળ બનાવતા હોય છે. મિત્રો, પ્રધાનમંત્રી અથવા મુખ્યમંત્રીનો કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે ગામડાઓમાંથી એસટી બસ ભરી ભરીને લોકોને લઈ જઈ કાર્યક્રમને સફળ બનાવનાર કોઈ વ્યક્તિ હોય તો તે તલાટી કમ મંત્રી જ છે. ગરીબ કલ્યાણ મેળો અથવા ગામડા લેવલે કોઈ પણ સરકારી કામ હોય તો તે તલાટી કમ મંત્રી જ સફળ બનાવે છે. મિત્રો, હડતાલને આજે 18 દિવસ થઈ ચૂક્યા છે તો પણ સરકાર તલાટી કમ મંત્રીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકી નથી. આ દુર્ભાગ્યની વાત છે. મને આશા છે કે આ સંવેદનશીલ સરકાર જલ્દીથી તલાટીઓના પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવશે. પાલનપુર નગરપાલિકાના પ્રમુખના રાજીનામા બાદ આજે પ્રમુખ પદનો ચાર્જ ઉપપ્રમુખ હસમુખભાઈ પઢિયારે સંભાળ્યો હતો. પાલનપુર નગરપાલિકાના પ્રમુખ હેતલબેન રાવલે સત્તાની આપસી ખેંચતાણ વચ્ચે રાજીનામું ધરી દીધું છે.
ત્યારે પાલિકા પ્રમુખનો ચાર્જ ઉપપ્રમુખ હસમુખભાઈ પટિયારને સોંપવામાં આવ્યો છે. દરમિયાન આજે વિશાળ સમર્થકોની હાજરીમાં પાલિકાના કાર્યકારી પ્રમુખ તરીકે હસમુખભાઈ પટિયારે ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે પાલિકાના નગરસેવકો કર્મચારીઓ સહિત તેઓના ટેકેદારોએ ઉપસ્થિત રહી ઇન્ચાર્જ પ્રમુખને ફૂલહાર કરી શુભેચ્છાઓ પાઠવી હતી. જો કે ઇન્ચાર્જ પ્રમુખે સૌને સાથે લઈને પ્રજાકીય પ્રશ્નોને હલ કરવાની ખાતરી આપી હતી. અમારા પૂર્વ પ્રમુખ શ્રી હેતલબેન રાવલે સ્વૈચ્છિક રાજીનામું આપતા પાર્ટીના આદેશથી આજે કાર્યકારી પ્રમુખ તરીકેનો 12/39 ચાર્જ લીધો છે. આગામી સમયમાં નગરના જે પ્રશ્નો છે એનું અમે સાથે રહીને બધું નિરાકરણ કરીશું. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે અંબાજી ખાતે માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ માતાજીના દર્શન કર્યા બાદ માતાજીની વિશેષ પૂજા કરી હતી અને ગુજરાતની જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. પરિવાર સાથે આવેલા વિજય રૂપાણીએ માતાજીની પૂજા સંપન્ન થયા બાદ મંદિરના ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ મેળવ્યા હતા. આજે અંબાજીમાં મા અંબાના દર્શન કરવા આવેલા પૂર્વ મુખ્યમંત્રીએ દાંતાના કુકડી ગામના પદયાત્રી જે પદયાત્રા કરીને રામદેવડા જતા હતા તેમણે નડેલા અકસ્માતમાં સર્જાયેલી જાનહાનિને લઈ દુઃખ વ્યક્ત કર્યું હતું. આજની આ મુલાકાત બાદ મીડિયા સાથેની વાતચીત દરમિયાન આગામી ચૂંટણી લડવી કે ના લડવી તે અંગે વિજયભાઈ રૂપાણીએ શું જણાવ્યું હતું તે સાંભળો. શ્રાવણ મહિનામાં પવિત્ર દિવસોમાં મા અંબા માના દર્શન માટેનું આજે મને મા અંબાની કૃપાથી દર્શનની જે તક મળી છે મારી જાતને હું ભાગ્યશાળી સમજું છું. દર્શન પૂજા ખૂબ શાંતિથી કરી છે. અંબામાં બિરાજમાન છે એટલે ગુજરાત સલામત છે, ગુજરાત શક્તિશાળી છે, સમૃદ્ધ છે અને કાયમ મા અંબાની અંબાના આશીર્વાદ ગુજરાતને કાયમ મળતા રહેશે એવી મને પૂર્ણ શ્રદ્ધા પણ છે. સર, ગઈકાલે એક્સિડન્ટ થયો? ગઈકાલે રાત્રે અહીંયા પાલી પાસે એક બહુ મોટો ગમખ્વાર અકસ્માત થયો છે. આપણા ગુજરાતના દાતા તાલુકાના પદયાત્રીઓ જઈ રહ્યા હતા, જે માહિતી છે મુજબ 4 લોકો મૃત્યુ પામ્યા છે, બાકીના 20 વધુ લોકો ઘાયલ પણ છે. મા અંબાને પ્રાર્થના કરું છું જે મૃત પામ્યા છે એમના આત્માને શાંતિ મળે અને ઘાયલ લોકો જલ્દીથી સાજા થઈ જાય અને આ દુર્ઘટના મારી પણ હું સંવેદના વ્યક્ત કરું છું. સર, 2022 વિધાનસભાની ચૂંટણી રૂપાણી સાહેબ ક્યાંથી કરશે? અમારે ત્યાં વ્યક્તિ નિર્ણય નથી કરતો, પાર્ટી નિર્ણય કરતો. પાર્ટી જે નિર્ણય કરશે એ મુજબ હું કામ કરીશ. અગાઉ પણ મેં કીધું છે હું કાર્યકર્તા છું, પાર્ટી જે નિર્ણય કરશે એ મુજબ પાર્ટી લડાવશે તો લડશું, નહીં લડાવ તો નહીં લડીએ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર પુનઃ પ્રસ્થાપિત થાય. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. દેદર તાલુકાની મહિલાએ પોલીસને ફેંક્યો પડકાર, તેના જ ગામમાં ખુલે દેશી દારૂનો વેપાર ચાલતો હોવાનો કર્યો દાવો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99-250-91-438, 99-250-91-439. વિરામ બાદ સ્વાગત છે. ગુજરાતમાં હજુ લઠ્ઠાકાંડ સર્જાયાને ગણતરીના દિવસો થયા છે. સરકાર ભલે લઠ્ઠાકાંડને કેમિકલ કાંડ ગણાવીને પોતાની જવાબદારીમાંથી છટકી જવાનો પ્રયાસ કર્યો હોય, પરંતુ હકીકત સૌ કોઈ જાણે છે. ત્યારે બનાસકાંઠા દિયોદરના બોડા ગામની એક મહિલાએ દારૂ બાબતે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે. આ વિડીયોમાં દિયોદરના બોડા ગામે ખુલ્લેઆમ દેશી દારૂની હાટડીઓ ધમધમતી હોવાનો મહિલાએ ઉલ્લેખ કર્યો છે. ગીતા નામની આ મહિલા દિયોદર પોલીસને પડકાર ફેંકી રહી છે અને જણાવી રહી છે કે દિયોદર તાલુકાના બોડા ગામમાં લાડુ નામની મહિલા પોતાના ઘરે ઘણા સમયથી દેશી દારૂ વેચાણ કરી રહી છે. ગીતા નામની આ મહિલા જ્યારે આટલી હિંમતથી પડકાર ફેંકી રહી હોય ત્યારે દિયોદર પોલીસને શું આ બાબતની ખબર નહીં હોય? પોલીસ ભલે ગમે તે બહાના બનાવીને પોતાનો બચાવ કરતી હોય, પરંતુ આજે પણ ડીસા, પાલનપુર, ધાનેરાના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. તાજેતરમાં જ અમે ડીસા તાલુકાના નવા ગામમાં ચાલતા દારૂના અડ્ડાને દર્શાવીને ડીસા તાલુકાના પોલીસનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને અત્યારે પણ એવા ઘણા સ્થળો છે કે જ્યાં ખુલ્લેઆમ દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ પર બનાસકાંઠા જિલ્લામાં જામ્યો કૃષ્ણ ભક્તિનો માહોલ. શહેરોથી માંડી ગામડાઓમાં ભક્તો બન્યા કૃષ્ણ ભક્તિમાં લીન. વરસાદ બાદ સામે આવી રહ્યા છે ખોફનાક દ્રશ્યો. બેટમાં ફેરવાયેલા વરણ ગામમાં વરસાદ બંધ થયા બાદ તંત્ર હજુ સુધી ના પહોંચતા ખેડૂતોમાં રોષ. પાલનપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે ફરી હસમુખભાઈ પઢિયાર થયા બિરાજમાન. તો વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ માં અંબાના ચરણોમાં નમાવ્યું શીશ. દેદર તાલુકાની મહિલાએ પોલીસને ફેંક્યો પડકાર. તેના જ ગામમાં ખુલ્લે દેશી દારૂનો વેપાર ચાલતો હોવાનો કર્યો દાવો. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.